નવસારી જિલ્લામાં ઐતિહાસિક દાંડીના દરિયા કિનારો સહેલાણીઓને ફરવા માટેનું જાણીતું સ્થળ છે અહીં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ બેસી સમય પસાર કરે છે આ તકનો લાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે જેમાં નકલી પોલીસની જલાલપુર પોલીસે ધરપકડ કરી છે દાંડીના દરિયા કિનારે અમલસાડ રહેતો યુવાન તેની મિત્ર યુવતી સાથે બીચ પર બેઠો હતો તેવામાં એક શખ્સ આવ્યો અને તેની ઓળખાણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની આપી રોફરોફ જમાવવા લાગ્યો હતો આ શખ્સે પહેલા તો યુવક યુવતીને ધમકાવ્યા હતા અને ત્યારબાદ મામલાની પતાવટ પેટે અગિયાર હજાર રૂપિયાની માંગણી કરી હતી જોકે રગજગ બાદ મામલો ત્રણસો રૂપિયામાં પત્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ દાંડીના દરિયા કિનારે ફરજ બજાવતા હોમગાર્ડને થઈ હતી જેથી હોમગાર્ડના જણાવ્યા મુજબ આ મામલાની તપાસ ચાર રસ્તા પોલીસ ચોકીના જમાદાર રાજુ મહાલેને સોંપવામાં આવી હતી હતી જેથી પોલીસે વોચ ગોઠવીને આ શખ્સને ઝડપી લીધો હતો જેનું નામ સરનામું પૂછતા તે નવસારીના વિજલપોરના સનેશ્વર નગર ખાતે રહેતો બ્રિજભૂષણ રામનાથ રાય હોવાનું જણાવ્યું હતું જો કે ચાર મહિના અગાઉ પણ આવી જ રીતે દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની પૈસા ખંખેરતા હોવાની ફરિયાદને લઈ જલાલપુર પોલીસે કાર્યવાહી કરી હતી અને હવે ફરી એક વખત પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરી છે